છેલ્લા ઘણા વર્ષોથી પરંપરા મુજબ અમદાવાદથી નીકળતો લાલ ઝંડા પગપાળા સંઘ વિસનગર શહેરના મહીવાડામાં આવી પહોંચતા નેજાના દર્શન કરવા માટે માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. કહેવાય છે કે અંબાજી પગપાળા જવા માટે જ્યારે કોઈ સગવડ નહોતી અને આવા રસ્તા પણ નહોતા ત્યારે જંગલ અને ખેતરોના નેળિયામાં થઈને સૌ પ્રથમ લાલ ઝંડા પગપાળા સંઘ માતાજીના મંદિરે પહોંચી જતો હતો. અને આ લાલ ઝંડા પગપાળા સંઘનું આગમન થતાં છેલ્લા 80 કરતાં વધારે વર્ષોથી ટાવર બજારના બુદરજીના માઢમાં રહેતા સ્વર્ગસ્થ ડૉક્ટર કાંતિલાલ શાહ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવે છે. આજના સમયમાં પણ ત્રીજી પેઢી દ્વારા પણ શ્રી મનીષભાઈ શાહ અને તેમના સમસ્ત પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંઘમાં લગભગ 130થી વધારે પદયાત્રીઓ જોડાયા હતા. ગૌદાન મહાદાન શ્રી સિદ્ધ સંત શ્રી રામપુરીજી ગૌશાળા શ્રી રામપુરા મઠ જાગીર, જેમાં ગૌશાળાના લાભાર્થી વિસનગર શહેરના દાતા શ્રી દેસાઈ જીવરાજભાઈ બબાભાઈ બન્યા છે. પર્યાવરણ પ્રેમીની સાથે સાથે માનવ પ્રેમી એવા ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઈ પટેલ વિસનગર શહેરમાંથી પગપાળા ચાલીને અંબાજીધામમાં જતા પદયાત્રીઓ માટે એક ઉમદા હેતુથી સેવા કાર્ય કરી રહ્યા છે, જેમાં શહેરના કડા રોડ પર આવેલા ક્ષત્રિય ઠાકોર સેનાના કેમ્પમાં શ્રી લાલજી ઠાકોર અને તેમની ટીમના સહયોગથી મોડી રાત્રે અંબાજીના માર્ગે ચાલતા જતા પદયાત્રીઓની બેગ ઉપર વિનામૂલ્યે સેવાના ભાવ સાથે રિફ્લેક્ટરવાળા સ્ટીકર લગાવવામાં આવ્યા હતા, જેના કારણે રાત્રિના સમયે વાહન ચાલકોને પગપાળા ચાલીને જતા પદયાત્રીઓનો ખ્યાલ આવે અને કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને, અને સાથે સાથે દરેક પદયાત્રીઓને વહેલી સવારે કોઈ દાતણ કરવું હોય તેમને પણ શ્રી જીતુભાઈ પટેલ તથા તેમની ટીમ અને શ્રી લાલજી ઠાકોરના સહયોગથી દાતણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું હતું કે જે ઘરેથી ગરીબો નીકળેલા હતા એમની હોટલ તો એમની બેગો કે એમની પાછળ નતા લગાવેલા અરે રેડિયમ તો એમાંથી આ રીતે ઊંઘો આવ્યો એટલે આ રીતે રેડિયમ જો બધાને લગાવવામાં આવે તો રાત્રે જ્યારે પણ એ કોઈ પણ મુસાફરી કરતા હોય તો પાછળથી આપની ગાડીને એ દેખાય અને દાતણ કરતા પણ મેં 3 વાગે સવારે જોયા તો દાતણ પણ જો વગર પાણીએ રસ્તામાં કરી દેવું હોય તો આ નેચરલ દાતણ પણ કામમાં આવી જાય. સૌ પ્રથમ ઇન્ડિયન એમ્બેસેડર તરીકે જાણીતા અમારા જીતુભાઈ પટેલ સાહેબ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સેવા કેમ્પ પર પધારવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એમને જે પ્રમાણે વાત જણાવી કે પદયાત્રીઓ જ્યારે રોડ પર ચાલે છે ત્યારે એમની પાછળ એમની બેગ પાછળ સ્ટીકર નતાવ્યું હતા એ સ્ટીકર લગાવવાનું કામ અમને સોંપ્યું છે. એ બદલ જીતુભાઈને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. અને એ કામ અમે સતત 3 દિવસે અમનું આ કામ અમે પૂર્ણ કરી જીતુભાઈ સાહેબનું ખૂબ ખૂબ આભાર. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ વૃક્ષ પ્રેમી છે, પણ સાથે સાથે સમાજ માટે કંઈક અલગ ઉદાહરણ આપતા હોય છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034 અલ્પેશ બારોટ 93774-26544 વિસનગર કે ન્યૂઝ.